મુઠિયા એટલે દરેકને ભાવતા પણ હોય અને હેલ્ધી પણ ખરા અને અવારનવાર આપણા દરેક લોકોના ઘરે બનતા હોય છે પણ આજે હું તમારા સાથે ખીચડી બચી ગઈ હોય તેમાંથી મુઠિયા બનાવવાની રેસીપી શેર કરવાની છું એકદમ ટેસ્ટી બને છે અને બની પણ ફટાફટ જાય છે તો હવે જ્યારે પણ તમારા ઘરે ખીચડી બચી જાય ત્યારે આ રીતે એક વખત મુઠિયા ચોક્કસથી બનાવજો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલ લેવાનું છે તેમાં જે ખીચડી બચી ગયેલી હોય તે લેવાની છે તો અહીંયા મારા પાસે બે કપ જેટલી ખીચડી બચી ગઈ છે તમે જોઈ શકો છો સાદી ખીચડી છે તેમાં બે નંગ ખમણેલું ગાજર ઉમેરી દેવાનું છે અડધો કપ ઝીણી સમારેલી કોથમીર એક ઝીણી સમારેલી ડુંગળી એક ટેબલ સ્પૂન આદુ લસણ મરચાં અને ક્રશ કરેલા ઉમેરી દેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ખીચડીમાં ઓલરેડી મીઠું છે તો એ પ્રમાણે ઉમેરવાનું એક ચમચી હળદર હવે તેમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તો એક લીંબુ હું લઈ રહીશું નાનું છે એટલે તમારા પાસે જો મોટું લીંબુ હોય તો અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને હવે પહેલાં બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અહીં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાના ખીચડી અને બાકીના વેજીટેબલ્સ છે એટલે પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આમાં બાઇન્ડિંગ માટે આપણે બે ટેબલ સ્પૂન બેસન ઉમેરવાનો છે અને સાથે લેવાનું છે બે ટેબલ સ્પૂન સૂજી તો બંને વસ્તુ આપણે બાઇન્ડિંગ માટે જ ઉમેરવાની છે હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે એકદમ હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરવાની છે તો મીઠિયા બનાવવા માટેનું મિક્સચર તૈયાર છે હાથને આ રીતે તેલવાળો કરી લેવાનો છે મુઠિયા મૂકવાના હોય તે ડીશને પણ તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આ રીતે હળવા હાથે આપણે શેપ આપી દેવાનો છે તો હાથમાં તેલ લગાડી લેવાનું છે નહીં તો જ્યાં આ મિક્સચર છે તે એકદમથી હાથમાં ચોંટી જશે અને બરાબર શેપ નહીં આવે તો એક મુઠિયાને મેં આ રીતે તૈયાર કરી લીધું છે આ જ રીતે બાકીના બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે તો બધા જ મિક્સરમાંથી મેં મુઠિયા બનાવી લીધા છે હવે આ રીતે ઉપરથી થોડું તેલ લગાવી દેવાનું છે જેથી મુઠિયા એકબીજા સાથે ચોંટી ના જાય અને હવે આ મુઠિયાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે તો અહીંયા મેં સ્ટીમર તૈયાર કરી લીધું છે પાણી નીચે ગરમ થઈ ગયું છે મુઠિયાવાળી જે ડીશ છે તેને મૂકી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર દસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે તો દસ મિનિટ થઈ ગઈ છે મુઠિયાને મેં બહાર કાઢી લીધા હતા અને થોડીવાર માટે ઠંડા થવા દીધા છે જેથી તે એકદમ આસાનીથી કટ થઈ જાય હવે આ રીતે ચપ્પાની મદદથી મુઠિયામાંથી પીસ કરી લેવાના છે મુઠિયાને ઠંડા થાય ત્યાર પછી જ કટ કરવાના એટલે એકદમ આસાનીથી કટ થઈ જાય છે તો આ રીતે બધા જ મુઠિયાને મેં કટ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ થયા છે હવે તેનો વઘાર કરી લઈએ તો તેના માટે પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની છે રાઈ સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું એક ચમચી તલ ઉમેરી દેવાના છે બે મરચાંને મેં આ રીતે કટ કરી લીધા છે સ્લાઇસમાં થોડીવાર માટે બધી વસ્તુને આ રીતે સાંતળી લેવાની છે તો થોડી સેકન્ડ્સ માટે સાંતળી લીધા પછી જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે બધા ઉમેરી દેવાના છે અને એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે કેમ કે આ ખીચડીના જે મુઠિયા હોય છે તે એકદમ સોફ્ટ હોય છે તો મુઠિયા અને વઘાર સરસ રીતે મિક્સ થઈ ગયા છે ગેસને હવે બંધ કરી દેવાનો છે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે અને તેને પણ મિક્સ કરી લેવાની છે તો બસ એકદમ સરસ મજાના ટેસ્ટી અને સોફ્ટ એવા બચેલી ખીચડીમાંથી બનાવેલા મુઠિયા બિલકુલ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે મુઠિયા તમે તેને દહીં કેચઅપ કે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો તો જ્યારે પણ તમારા પાસે ખીચડી બચેલી પડી હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો આમાં તમે બીજા તમારી પસંદના વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો તો કેવી લાગી તમને આજની આ રેસિપી કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા અને આવી જ નવી રેસિપીના અપડેટ માટે નિરાલિસ ફૂડ વલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી દેજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર